આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ કમિશનર દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન છે. મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે 4500 પોલીસ કર્મી, 3841 હોમગાર્ડ, 3 એડિશનલ પોલીસ કમિશનર, 8 ડીસીબી, 20 એસીપી તેમજ 59 જેટલા પીઆઈ ખડે પગે તૈયાર રહેશે. ઉપરાંત ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે. આ બાબતે પોલીસ કમિશનર અજયસિંહ તોમરે વધુ વિગત આપી હતી. આવતીકાલે સુરત મહાનગરપાલિકા માટે યોજાનાર ચૂંટણી માટે પોલીસ દ્વારા પૂરતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. જ્યારથી ચૂંટણી જાહેરાત થઈ ત્યારથી પોલીસ સતત ખાસ પ્રયાસ કરી રહી છે કે કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થા કોઈ પણ રીતે સંપૂર્ણ શાંત રહે. આના માટે બહુ વિગતવારના પગલાઓ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે, જેમાં લગભગ 90%થી વધારે હથિયારો જમા કરી લેવામાં આવ્યા છે. બાકીના એવા લોકો છે જે કોઈ કારણસર જેને પરવાનગી મળી છે અથવા જે સુરત બહાર છે. નાસ્તા ફરતા અને એબ્સકોન્ડિંગ ક્રિમિનલ્સને પકડવા માટે જે ઝુંબેશ રાખવામાં આવી, આમાં છેલ્લા એક મહિનામાં 160થી વધારે જૂના ગુનાઓમાં વોન્ટેડ ક્રિમિનલ્સને પકડવામાં આવ્યા. જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી 9542 ઇસમોની વિરુદ્ધમાં જુદા જુદા કલમો હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 74 જણાને તડીપાર કરવામાં આવ્યા છે. 71ની વિરુદ્ધમાં પાસા મુજબ પગલાં લેવામાં આવ્યા છે અને લિસ્ટેડ બુટલેગર્સ ઉપર, કુલ 587 લિસ્ટેડ બુટલેગર્સ ઉપર સફળ રેડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે કુલ દારૂ જે પકડાઈ છે એની કિંમત લગભગ 40 લાખ જેટલી થાય છે. જે બંદોબસ્ત આવતીકાલે ગોઠવવામાં આવનાર છે, કુલ બૂથ 3141 છે, જે 822 બિલ્ડિંગોમાં છે. આના માટે પોલીસના અધિકારી અને કર્મચારીઓ 4500 છે, હોમગાર્ડ 3800 છે, SRPFની 5 કંપનીઓ અમારી પાસે છે અને CIFF અને BSFની એક એક કંપની, એટલે 2 સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસની કંપનીઓ અમારી પાસે આ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે. સમસ્ત શહેરમાં પોલીસ સ્ટેશનના PI એની એક QRT દરેક પોલીસ સ્ટેશનમાં રહેશે. એને બાદ કરતાં લગભગ 10-12 જેટલા બૂથો દીઠ એક એક ઝોનલ ગ્રુપ મોબાઈલ રહેશે, જેમાં એક પોલીસના PSI, 2 માણસો હોમગાર્ડ, એવી રીતે સમસ્ત સિટીમાં લગભગ તમામ સિટીને આવરીને આ ગ્રુપ પેટ્રોલિંગ, જેને ઝોનલ પોલીસ મોબાઈલ કહેવામાં આવશે, એવી રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સિનિયર અધિકારીઓ પણ પોતપોતાના વિસ્તારોમાં, ખાસ કરીને જે વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં પેટ્રોલિંગ અને ચેકિંગ સતત ચાલુ રાખશે. કુલ 50 બિલ્ડિંગ અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલી છે અને 246 સંવેદનશીલ બિલ્ડિંગ છે. એના ઉપર હથિયારી પોલીસના ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા છે. જે સુરત શહેરમાં અંદર આવતા અને બહાર જતા રસ્તાઓ છે એના ઉપર ચેકપોસ્ટની ટાઈટ ચેકિંગ છેલ્લા મહિનાથી ચાલુ છે અને આ ચાલુ રાખવામાં આવશે. તમામ જે સેન્સિટિવ, હાઈપર સેન્સિટિવ વિસ્તારો છે એની સિનિયર અધિકારીઓ અને બાકી તમામ અધિકારીઓ દ્વારા મુલાકાત વારંવાર લેવામાં આવશે. પેટ્રોલિંગ રાખવામાં આવી છે. સુરત શહેરના લગભગ તમામ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગના આયોજન પણ કરવામાં આવ્યા છે, જેથી લોકોના વિશ્વાસ સંપાદન થાય. મહોલ્લા મીટિંગ તમામ લત્તાઓમાં, તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા યોજવામાં આવી છે, જેથી કોઈ પ્રકારના વૈમનસ્ય, કોઈ પ્રકારની મનદુખના લીધે કોઈ કાયદો વ્યવસ્થાને લગતા બનાવ ના બને. આ તમામ બદનોશની સાથે સાથે COVID-19 સમય હોવાથી COVID-19 બાબતે તમામ તકેદારી રાખવા સૂચના પોલીસના અધિકારીઓ અને જવાનોને તમામને કરવામાં આવી છે. માસ્ક તમામ લગાડીને રાખે,
સેનિટાઈઝરના ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના વધુમાં વધુ એની અમલવારી કરવામાં આવે આ પ્રકારની સૂચનાઓ તમામને આપવામાં આવી છે. ચૂંટણીમાં પોલીસની જે ભૂમિકા છે આ બહુ વિશદ ભૂમિકા છે. આના માટે તમામ પ્રકારની ડ્યુટીઝ બાબતે તાલીમ ગોઠવવામાં આવી છે જેથી તમામ અધિકારીઓ અને માણસોના મગજમાં એમની ફરજો પ્રત્યે કોઈ પણ અસમંજસની પરિસ્થિતિ ના રહે. તો એવી રીતે પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે સુરતના ચૂંટણી તંત્ર પોલીસ અધિકારી કર્મચારીઓ બધા સારી રીતે કામગીરી કરશે અને કોઈ પણ અનિચ્છનીય અપ્રિય બનાવ વગર શાંતિપૂર્ણ લોકશાહીના પર્વની ઉજવણી થશે. ધન્યવાદ.